ઉત્તરાયણને જ્યારે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે તાપી જિલ્લામાં એક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષથી વિકલાંગો માટે વિવિધ પ્રવૃત્તિઓનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં છેલ્લા બે વર્ષથી આ સંસ્થા દ્વારા દિવ્યાંગ લોકો માટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનસિક ચેલેન્જ વિકલાંગ અને અંધ જેવા દિવ્યાંગ લોકોએ ભાગ લીધો હતો આશરે કુલ પાંચસો બાળકોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લઈને સામાન્ય વ્યક્તિની જેમ જ આ પર્વની ઉજવણી કરી હતી તાપી જિલ્લામાં આ દિવ્યાંગ મહોત્સવ પતંગ મહોત્સવ અને ગરબા મહોત્સવ અમે વર્ષો બે વર્ષથી કરતા આવ્યા છે એની મૂળ પ્રેરણા સ્ત્રોત અમારા પદ્મશ્રી કનુભાઈ ટેલર અને તેની આખી ટીમ છે અને તેમના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરીએ છીએ આજે તાપી જિલ્લાની અંદર લગભગ સોળ હજાર જેટલા વિકલાંગ બાળકો ભાઈઓ અને બહેનો છે અને તેના માટે સરકાર પણ ઘણી દરકાર રાખે છે તેમ છતાં અમારાથી એનજીઓ તરીકે જેટલું કામ થાય તેટલું અમે કરીએ છીએ આ તાપી જિલ્લાની અંદર જે પતંગ મહોત્સવ રાખવામાં આવ્યો છે આ બીજી વખતનો છે અમારા જેવા વિકલાંગ બાળકો માટે જે પ્રસંગ રાખવામાં આવ્યું છે પતંગોત્સવ એ અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે અમારા જેવા ઘણા બધા બાળકો ભાગ લે છે અને પોતાની ખુશી વ્યક્ત કરે તો આજના દિવસે પતંગ મહોત્સવની ઉજવણી થઈ રહી છે વ્યારા સયાજી ગ્રાઉન્ડમાં આપણે સમીરભાઈ અને અજયભાઈ એડવોકેટના સહકારથી તમામ દિવ્યાંગો અહીંયા ભેગા થયા છે મન બુદ્ધિ હોય હિયરિંગ ઇમ્પેર હોય કે વિઝ્યુઅલી ઇમ્પેર હોય કે ઓર્થોપેટિકલી હેન્ડીકેપ હોય તો તમામ પ્રકારની કેટેગરીના દિવ્યાંગજનો અહીં ભેગા થઈ સમૂહમાં પતંગ છે દિવ્યાંગ લોકો માટે આયોજિત પતંગ મહોત્સવમાં ભાગ લેવા તાપી જિલ્લાના વિવિધ ગામોમાંથી લોકો આવ્યા હતા અને તેઓ આમ ભાગ લઈને ખૂબ જ ખુશ પણ જણાયા હતા કારણ કે તેમના જેવા ઘણા લોકો માટે આ રીતે સામાન્ય વ્યક્તિની જેમ સામાન્ય વ્યક્તિઓ વચ્ચે તહેવાર ઉજવવાનું ઘણું મુશ્કેલ બની જાય છે પરંતુ જો આવા આયોજન થતા રહે તો દિવ્યાંગોને પણ ખુશી મળતી હોય છે